ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ચેપ્ટર નવ અને પાર્ટ બે આનો વિડીયો આપું છું ખોખા અને રેખાચિત્ર તો સરસ રીતે તમે આના પ્રશ્નો જવાબ દાખલા બધું સરસ રીતે લખજો નોટબુક બનાવજો ભૂલાય નહીં દરેક પ્રશ્નોના જવાબ તમને પીડીએફમાં મળે દરેક પ્રશ્નોના જવાબ તમે લખજો પ્રકરણ નવ ખોખા અને રેખાચિત્ર ભાગ બે મહાવરો ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવો આ રીતે તમારે ચિત્ર દોરવાનું છે અને તમારી જાતે તમારે બારી બારણા તેમાં દોરવાના છે એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો સમઘનનું વાસ્તવિક ચિત્ર સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા એ બી સી ડી ઈ એફ જી આવા છ ચિત્રો આપેલા છે એમાંથી તમને પાંચ ચિત્રો આપેલા છે અને છઠ્ઠું એફ અને જેનું તમારી જાતે તમારે પૂરું કરવાનું છે આમાં તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો કયું સમઘનનું ચિત્ર છે તમને ખ્યાલ આવી જશે શું તમે ચિત્ર એપમાં અમુક રેખાઓ ઉમેરી સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો છો આ તમારી સાથે તમે પ્રયત્ન કરજો સમઘનનું ચિત્ર બધા વિદ્યાર્થીઓને બનાવતા આવડતું જ હોય હવે જુઓ કોયડો એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવે ચિત્ર જુઓ નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે એ બી સી ડી ઈ આમાંથી કયું વાસ્તવિક છે એ તમે જોઈ લેજો સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ બે ચોરસ દોર્યા તમે નોટમાં પણ આ રીતે બે ચોરસ દોરજો બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું જુઓ તમે કેવું તૈયાર થયું છે સરસ સમઘન દોરાઈ ગયું છે ને આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો જો અહીંયા તમને ખોખું બનાવીને દોરેલું આપેલું છે તો વિદ્યાર્થીઓ આ બરાબર જે ચિત્રો તમને આપેલા છે એનો અભ્યાસ બરાબર કરજો અને આ રીતે તમને પ્રવૃત્તિ આપી છે તે પ્રવૃત્તિ પણ તમે કરજો તો તમને વધુ સમજાશે પેટીઓનો ઉપયોગ કરી એક પુલ બનાવ્યો જે નીચે દર્શાવેલ છે જુઓ દિવાસળીની પેટીથી તમે અનેક રમકડાઓ બનાવી શકો છો તો ત્રણ બાળકોએ ભેગા મળીને કેવો સરસ મજાનો પુલ બનાવ્યો છે તમે પણ બાકસમાંથી આવા રમકડાઓ બનાવી શકો છો નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્રો બનાવ્યા હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાશે વીજો તમે પુલ સામેથી કેવો દેખાય છે ચિત્ર તમે ચિત્ર ઉપરનું ચિત્ર જુઓ નીચેનું ચિત્ર જુઓ તમને અલગ અલગ લાગશે તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકાતો નથી મને પુલ કંઈક આવો દેખાય છે મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે જુઓ તો બધી જગ્યાએ બાકસના ચિત્રો કેવી કેવી રીતે લીધા છે ઉપરથી સાઈડમાંથી તો બધા ચિત્રો અલગ અલગ લાગે છે બરાબર તો આ બાકસમાંથી આપણે આવો એનો ઉપયોગ કરી અને જાણી શકીએ એની પહોળાઈ લંબાઈ એ પણ આપણે જાણીએ જો તમે પુલની ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરો તો નીચે ચિત્ર છે ને કલરફુલ એવો પુલ દેખાશે અને ઉપરનું જે ચિત્ર છે ને એ તમે સામેથી જુઓ ને ત્યારે તમને એવો પુલ દેખાશે તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો હવે છે મહાવરો પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે ઉપરથી સામેથી બાજુમાંથી આપણે ત્રીજા ધોરણમાં શીખાતા યાદ છે તમને કે ચિત્રો કોઈ પણ હોય ને ઉપરથી જોતાં કેવું દેખાય સામેથી કેવું દેખાય બાજુમાંથી કેવું દેખાય પછી છે દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય તો ઉપરથી કેવું દેખાય છે સામેથી કેવું દેખાય છે બાજુમાંથી કેવું દેખાય છે આ માચીસને ગોઠવેલી છે તમારી નોટ અમારી નોટબુકમાં ઉપરુક્ત મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો ત્રીજો પ્રશ્ન અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડશે નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરો જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરો તો અહીંયા ચિત્ર તમને એ બી સી ડી આપેલા છે બરાબર તો જે એ છે એના ઉપર આપણે ટીની નિશાની કરી શકીશું અને બી છે એના ઉપર એસની નિશાની કરીશું તમને આ પીડીએફમાં પણ દરેક પ્રશ્નોના જવાબ મળશે સરસ રીતે આ ચેપ્ટરને એક વખત વાંચી જજો દરેક ચિત્રોની બરાબર જોજો અને જુઓ આ ચેપ્ટર છે ને ખૂબ ઇઝી સહેલું છે ખૂબ મજા આવે એવું છે આમાં તમારે કાંઈ પણ વસ્તુ પ્રવૃત્તિથી કરવાની છે ને મજા આવે એવું છે તમે આ બધી જ પ્રવૃત્તિઓ કરજો ને એના ઉપરથી તમને દરેક પ્રશ્નોના જવાબ સરસ રીતે મળી રહેશે હવે અહીં આ ચેપ્ટર પૂરું થાય છે તો સરસ રીતે નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખીને વ્યવસ્થિત રીતે વાંચી અને તૈયારી કરજો થેન્ક યુ સરસ રીતે ભણજો